રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું. તેમણે 6 પાનાનો પત્ર પણ લખ્યો જેમાં તેમણે કોંગ્રેસ છોડવાના કારણ સાથે આકરા પ્રહાર પણ કર્યા. વાઘેલાએ કહ્યું કે તેઓ 2016-21 સુધી અલગ અલગ 4 હોદ્દા પર રહ્યા, જેમાં એનએસયુઆઈની ચૂંટણીમાં 25 લાખનો ખર્ચ થયો હતો. કોંગ્રેસની આંતર ચૂંટણી પ્રક્રિયામાં 1.70 કરોડનો ખર્ચો કર્યો હોવાનો પણ દાવો કર્યો. કોંગ્રેસે તેમને જે પદ આપ્યા એ તેમની પાસેથી રૂપિયા લઈને વેચાતા આપ્યા હતા. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો. સુરતમાં સેવની સેવા સહકારી મંડળીના પ્રમુખ અને કામરેજ તાલુકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા કિશન પટેલ ભાજપમાં જોડાશે. ભાજપના નેતા મુકેશ પટેલના હસ્તે કેસરીઓ ધારણ કરશે. કિશન પટેલ છેલ્લા 12 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા હતા. મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીને ગણતરીના જ મહિના બાકી રહ્યા છે ત્યારે સુરત જિલ્લામાં કોંગ્રેસ સતત તૂટી રહી છે. ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભાના વિવિધ ગામોમાં 125થી વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. આ ઉપરાંત જિલ્લા કોંગ્રેસે એવો પણ દાવો કર્યો છે કે હજુ 1000થી વધારે કાર્યકરો કોંગ્રેસમાં જોડાશે તેવી માહિતી આપી હતી. આ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાએ જણાવ્યું હતું કે દેશમાં કોંગ્રેસ તૂટતી નથી પણ મજબૂત બની રહી છે. વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે નારણ રાઠવાએ છોટાઉદેપુર બેઠક માટે પોતાના પુત્ર સંગ્રામસિંહની ટિકિટ માટે માંગ કરી છે. બીજી તરફ વર્તમાન ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ એમના પુત્ર રાજુ રાઠવા માટે ટિકિટની માંગ કરી. આ મામલે નારણ રાઠવાએ નિવેદન આપતા જણાવ્યું કે સુખરામ રાઠવાએ નિવૃત્તિ લઈ લેવી જોઈએ. આમ આદમી પાર્ટીની પ્રદેશ લીગલ સેલે પત્રકાર પરિષદ યોજી જેમાં મનોજ સોરઠિયા પર હુમલો તેમજ ગોપાલ ઇટાલિયા પર બદનક્ષી મામલે પ્રણવ ઠક્કરે નિવેદન કર્યું છે. મનોજ સોરઠિયા પર હુમલાની ઘટનામાં 120B અને આઈપીસીની કલમ 307 દાખલ થવી જોઈએ. ઘટના બની તે દરમિયાન કુમાર કાનાડી સહિત વીડી ઝાલાવાડિયા ઉપસ્થિત હતા. જો તેઓ ઘટનાથી 50 ફૂટ દૂર હાજર હતા તેઓ એફઆઈઆરમાં ઉલ્લેખ છતાં આરોપી નથી બનાવ્યા, જેથી આ બંનેને આરોપીઓ બનાવવામાં આવે તેવી માંગ કરી છે. આ સાથે ચીમકી ઉચ્ચારાઈ છે કે ઘટનામાં 120B અને આઈપીસીની કલમ 307 દાખલ નહીં થાય તો તપાસ અધિકારીઓ સામે કાયદાકીય રીતે લડવામાં આવશે. ગુજરાતની 2 દિવસ મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલને 11 સપ્ટેમ્બરના રોજ ચોટીલામાં યોજાનારા મહાસંમેલનમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. સમસ્ત કોડી ઠાકોર એકતા મિશન ગુજરાત દ્વારા ચોટીલામાં ભવ્ય સંમેલનનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં અંદાજે સમગ્ર ગુજરાતમાંથી 1 લાખથી વધારે ઠાકોર સમાજ અને કોળી સમાજના લોકો ઉમટી પડવાની શક્યતા છે ત્યારે આ સંમેલનમાં દિલ્હીના મુખ્યમંત્રીને આમંત્રણ આપવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલ પર ભાજપના નેતાઓ દ્વારા થતા બેફામ નિવેદનો પર પ્રતિક્રિયા આપતા નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે જો ભાજપે 27 વર્ષના શાસનકાળમાં કામ, શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળી, પાણી અને રોજગારી મુદ્દે કામ કર્યું હોત તો તેઓ જનતા સમક્ષ તેમના કામોથી જવાબ આપી રહ્યા હોત અને તેઓએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ નિવેદનો કરવાની જરૂર ન પડતી. દિયોદર કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા ભાવુક થયા. દિયોદરમાં યોજાયેલા આંજણા ચૌધરી સમાજના સંમેલનમાં પોતાના પ્રવચન દરમિયાન ભાવુક થયા. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અને રૂદાસેના દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સમાજને સંબોધન કરતા સમય ભાવુક થયા. સંમેલનમાં મોટી સંખ્યામાં આંજણા ચૌધરી સમાજના લોકો હાજર રહ્યા. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્ય સરકારમાં આઉટસોર્સિંગમાં કામ કરતા કર્મચારીઓએ ધરણા કર્યા. સમાન કામ સમાન વેતનની માંગ સાથે કર્મચારીઓ હાથમાં પોસ્ટર સાથે દેખાવો કર્યા અને સમાન કામ સમાન વેતન સહિતની પડતર માંગો પ્રશ્ને ઉગ્ર રજૂઆત કરી. ગુજરાત સરકારમાં 11 માસના કરાર આધારિત આઉટસોર્સિંગ પીસી, કમ્પ્યુટર ઓપરેટર, રોજમદાર, અંશકાલીન, ડ્રાઈવર, પટાવાળા, લાઇટમેન, સફાઈ કામદાર, વાયરમેન, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, સોસાયટી હોમગાર્ડ અને જીઆરડીના કર્મચારીઓ ધરણામાં સામેલ થયા. વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજનીતિક તોડજોડ શરૂ થઈ ચૂકી છે. સુરતમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા ભાજપમાં જોડાયા. કામરેજના નવાગામ 2 સીટ પરથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીના મહિલા નેતા રંજનબેન શિહોરા ભાજપમાં જોડાયા. ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને કામરેજના ધારાસભ્ય વીડી
हस्ते खेस धारण कर्यो। महत्वनुं छे कि कामरेज विधानसभा विस्तार में आम आदमी पार्टी मजबूत संगठन छे, आथी विधानसभा चूंटणी में भाजपा आपने तोड़वाना सतत प्रयास करी रह्यो छे। विधानसभा की चूंटणी ने हवे गणतरीना महीनाओ बाकी छे, त्यारे नेताओ टिकीट मेळवा माटेना प्रयत्न करी रह्या छे। बनासकांठाना कांकरेना धारासभ्य अने राज्यकक्षाना शिक्षण मंत्री दिल्ली पहोंच्या, अहीं तेमणे वडाप्रधान मोदीनुं साल उढाडीने सन्मान कर्युं। आ साथे भगवद गीता पण आपी। महत्वनुं छे कि विधानसभा चूंटणीने लईने जिल्लाना एक पछी एक नेताओ दिल्हीनी मुलाकात लई रह्या छे। बनासकांठाना डीसामां धर्म परिवर्तन रेलीमां धारासभ्य पोलीसने चेलेंज आपता होय तेवो वीडियो वायरल थयो। पोलीस विरुद्ध धारासभ्य शशिकांत पंड्या लोकोने उश्केरता होय तेवो वीडियो सामे आव्यो। तेओ डीवायएसपी डॉक्टर कुशल ओझाने जाहेरमां चेतवणी आपता जोवा मळ्या, लोकोने रेलीमां आवा दो नहींतर परिणाम अहीं भोगवा पड़शे। बनासकांठाना खेडूतोने फार्मिंग सिस्टममां पोषणक्षम भाव न मळता त्रण जिल्लाना खेडूतोए अमीरगढ़मां मीटिंग करी आकरो निर्णय कर्यो। बटाकाना सारा भाव न मळता बटाका सिवायनी खेती करवानो निर्णय करवामां आव्यो। खेडूतोने बटाकाना मण दीठ 300 रूपिया आपवामां आवशे तो ज बटाकानुं वावेतर करवामां आवशे तेवा शपथ लेवामां आव्या। बनासकांठा साबरकांठा अने अरवली जिल्लाना खेडूतોએ બીજીવાર અમીરગઢમાં મીટિંગ યોજી હતી। दाता तालुकाना सोसंडा गामे 40 थी वधु गामना ठाकोर अने आगेवानोनी बैठक मळी। ठाकोर समाजना आगेवानोए विधानसभानी चूंटणीमां स्थानिक उम्मेदवारने टिकिट आपवानी मांग करी। भाजपना नेताओनी हाजरी वच्चे ठाकोर समाजना आगेवानोए स्थानिक उम्मेदवारनी पसंदगी करवानी मांग करी। दाता तालुकाना स्थानिक उम्मेदवारोने टिकिट नहीं अपाय तो भाजपने नुकसान थवानो सूर व्यक्त कर्यो हतो। મહેસાણા જિલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓ માટે પેટા કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું। નવીન તૈયાર થયેલા પેટા આરોગ્ય કેન્દ્રો કાંસા, હસનપુર, પાલડી અને ભાંડુનું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 2 લાખ જેટલા સેનેટરી નેપકીન, સગર્ભા બહેનોના પીએમજીવાય માં કાર્ડ, પોષણ કીટ, નર્સિંગ એસોસિએશન ગુજરાત રાજ્યના સહકારથી 100 બેબી કીટ, 8 વ્હીલચેર તેમજ 2 ટ્રાયસિકલનું વિતરણ કરાયું। મોરબી માર્કેટિંગ યાર્ડમાં 25મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, જેમાં આરડીસી બેંકના ચેરમેન જયેશ આદળિયા, પંચાયત મંત્રી બ્રિજેશ મિર્જા, રાજકોટ સાંસદ મોહન કુંડારિયા, આરડીસી બેંકના વાઇસ ચેરમેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા, જેમાં મહિલા દૂધ ઉત્પાદન મંડળીને વીમા પોલિસી આધારિત ચેક વિતરણ કરવામાં આવ્યો હતો, તેમજ મોરબી અને રાજકોટની 9 જેટલી મંડળીને બાઇક આપવામાં આવી હતી। ખેડૂતોને ધિરાણમાં પડતી મુશ્કેલીઓનું પણ નિવારણ કરવામાં આવ્યું। ભાદરવી પૂનમના મહામેળાને લઈને વહીવટીતંત્રે પ્રેસ કોન્ફરન્સ યોજી, જેમાં સુરક્ષાને લઈને માહિતી આપવામાં આવી, જેમાં બનાસકાંઠા પોલીસ દ્વારા 500થી વધારે પોઈન્ટ પર આશરે 5000 પોલીસ, એસઆરપી, એચજી, જીઆરડીના જવાનો તૈનાત કરવામાં આવ્યા, તો 50 જેટલા મોબાઇલ પેટ્રોલિંગ રૂટ ઉપર 24/7 પોલીસ વાન, મોટરસાયકલ, ઘોડેસવાર દ્વારા ચાંપતી નજર રખાશે। ચોમાસામાં પડતા ભારે વરસાદના પગલે રસ્તાઓની હાલત કફોડી થતી હોય છે, પરંતુ આ વર્ષે નેશનલ હાઈવે નંબર 48 પર સૌથી વધુ ખાડા પડતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રોજના કરોડોનો ટોલ વસૂલવા છતાં હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે પર ખાડા ન પુરાતા નવસારી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટોલ નહીં ભરવાની ચીમકી સાથે તાત્કાલિક હાઈવેના સમારકામની માંગ કરવામાં આવી। રાજકોટ યુવકનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। રાજકોટમાં અવારનવાર ફાયરિંગ કરતા વીડિયો સામે આવી રહ્યા છે, જેથી પોલીસની કામગીરી સામે લોકોએ સવાલ ઉઠાવ્યા। એકલો પણ એકડો નામના ગીત પર યુવકે વીડિયો બનાવી હવામાં ફાયરિંગ કર્યું। ધોળા દિવસે જાહેર રસ્તા પર આ રીતે વીડિયો બનાવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। જામનગરમાં લવ જિહાદને સરકારી કર્મચારીઓ જ પ્રોત્સાહન આપી રહ્યા હોય તેવી ઘટના સામે આવી। હિન્દુ યુવતીના વિધર્મી યુવક સાથેના લગ્નની નોંધણીમાં તારીખ કે સમયની કોઈ જાણકારી આપવામાં આવી નથી। આ મુદ્દે જાગૃત નાગરિકે સવાલ કરતા અધિકારીએ લૂલો બચાવ કર્યો અને આજે જ લગ્નની નોંધણી થઈ હોવાનો પણ દાવો કર્યો। પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી સિંચાઈના કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે। પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ડાંગરનો પાક સુકાતો અટકાવવા માટે પાણી છોડવાનો નિર્ણય કરાયો। લુણાવાડા તાલુકામાં અંદાજે 10 થી 12 હજાર
हेक्टर विस्तार में खेडूतों द्वारा डांगरनो पाक लेवामां आव्यो छे, परंतु लांबा समयथी डांगरना पाकने अनुकूल वरसाद वरस्यो न होवाथी पंचमहाल अने महिसागर जिल्लाना खेडूतोनो डांगरनो पाक सुकाई जवानो डर हतो अने आथी खेडूतोनी रजूआतो बाद धारासभ्ये पत्र लखी सिंचाई माटे रजूआत करी। મહીસાગરના લુણાવાડામાં એમજીવીસીએલની ટીમ વીજ ચોરી કરનાર સામે સપાટો બોલાવ્યો। લુણાવાડાના પટાણ ગામે 9,63,000 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ। આ વીજ ચોરી પાણી પુરવઠા બોર્ડ દ્વારા 4,38,00,000ના ખર્ચે વોટર વર્કર સહિતની કામગીરી માટે સ્વયં બિલ્ડરને કોન્ટ્રાક્ટ અપાયો હતો, તે કોન્ટ્રાક્ટર જ વીજ ચોરી કરતા ઝડપાયો। પાણી પુરવઠા જૂથ યોજના દ્વારા 17 ગામોને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા માટેની યોજના હતી અને તે માટે શિવમ બિલ્ડરને કોન્ટ્રાક્ટ અપાયો હતો। કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી પૂર્ણતાના આરે છે, તેમ છતાં હજુ વીજ કનેક્શનની માંગ કરવામાં આવી ન હતી અને લાંબા સમયથી વીજ ચોરી કરવામાં આવતી હતી, ત્યારે એમજીવીસીએલની વીજ ચોરી ઝડપી 9,63,000 જેટલી વીજ ચોરીનો દંડ ફટકાર્યો। પણ પુરવઠા બોર્ડ દ્વારા આવા વીજ ચોર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી। ગુજરાત એટીએસની નવી દિલ્હીમાં ડ્રગ્સ મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। નવી દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાંથી એક અફઘાની નાગરિકને 4 કિલો હેરોઇન સાથે ઝડપી લેવામાં આવ્યો। એટીએસ દ્વારા વહીદુલ્લા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી। જંબુસર તાલુકાના ઉચ્છેદ ગામના તળાવમાં મગર હોવાની સરપંચ અજયભાઈ સોલંકી દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં જાણ કરવામાં આવી। રાત્રિના સમયે ગામના તળાવના કિનારે મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો, તો બીજી તરફ વન વિભાગની ટીમ દ્વારા મગરને રેસ્ક્યુ કરવામાં આવતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો। વલસાડના ઉમરગામ તાલુકામાં વરસાદી માહોલ છવાયો। ઉમરગામના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમે ધારે વરસાદ ખાબક્યો। ઉમરગામમાં 2 દિવસથી અસહ્ય બફારાના પગલે લોકોની મુશ્કેલી વધી, જોકે અચાનક ફરી મેઘરાજા મહેરબાન થતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી।